નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. પીએસઆઈ એલઆરડી પોલીસ ભરતીના નિયમમાં ફેરફાર, ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત. જીસીઆરઆઈમાં અત્યાર સુધીમાં સૌથી મોટા 10 સેન્ટીમીટરના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી. ગુજરાત યુનિવર્સિટી ખાતે એસવીપી ને સીસીઆરની સ્થાપના કરાશે. અમદાવાદની ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી નહીં આપવાની જાહેરાત. પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં વધારો કરવાની સંચાલક મંડળની માંગ. આમ આદમી પાર્ટી નિષ્ફળતા બાદ તમામ નેતાઓ ભૂગર્ભ ઉતર્યા. જામનગર જિલ્લાની ભાણવાડ નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો. રાજ્યની રામસર સાઇટ ખાતે આઇકોનિક વીકની ઉજવણી. અમદાવાદ મોબાઈલની ચોરી કરનાર ચોર નીકળ્યો પોલીસ પુત્ર. રાજીનામાની માંગ વચ્ચે અજય મિશ્રા પોલીસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનની રૂપમાં થશે સામેલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી ન ધરાવતા 7 થિયેટર અને 9 સ્કૂલોને તાળા મારી દેવાયા. જાલોદના લીલવા ઠાકોર ખાતે પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી, તેના પતિ સાથે મળી હોમગાર્ડ જવાનની પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. લીમડી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપી દંપતીની કરી ધરપકડ. તલોદ તાલુકાના પિંપલિયા સ્ટેન્ડ ઉપર એસટી બસ ન ઉભી રહેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. કેશોદમાં 40 રૂપિયાથી 500 રૂપિયા સુધીના કિંમતના ગરબાનું બજારમાં વેચાણ. ગીર સોમનાથમાં ટીએફસી ઓડિટોરિયમ ખાતે બેંક વિશેની માહિતીથી લોકોને માહિતગાર કરાયા. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 10ની પેટાચૂંટણીના એઆઈએમઆઈએમના ઉમેદવારનો વિજય. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગત રાત્રે દુઃખદ અવસાન થતાં ઈડર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો તેમના નિવાસસ્થાને આવીને યાદ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા ગાંધીનગર ખાતે જઈને મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને શુભેચ્છાઓ તથા શુભકામનાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલીચી બાગડ વિસ્તારમાં આવેલી શાળા નંબર 7 ખાતે આયુર્વેદિક હોમિયોપેથિક ફ્રી મેગા કેમ્પ યોજાયો હતો, જેમાં નગરજનોએ લાભ લીધો હતો. વલસાડ ગુંદલાવ ચોકડી પાસે આવેલા કેરવેલના વર્કશોપમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. સિરોહી જિલ્લા પહાડી પર્યટન શહેર માઉન્ટ આબુમાં દુઃખદ સમાચાર છે, કારણ કે આજે સવારે લગભગ 4:15 વાગે પ્રત્યક્ષદર્શીઓ જાણ કરી હતી કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.